નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ પબ્લિક સ્કૂલ જસાપુરમાંથી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ધોરણ 3 પરશોરમાં પ્રશ્ન 13 સુધી જોયા હતા કે શું હલકું અને શું ભારે. હવે આજે આપણે પ્રશ્ન 14 કોણ છે તે શોધો અને તેના વિશે એક વાક્ય લખો. એક ઉદાહરણ અંદર આપેલું છે. હાલ મિત્રો, તમારે આ પ્રશ્ન લખવામાં કોઈ પણ જાતની ઉતાવળ કરવાની નથી. હું બોલીશ, તમારે સમજવાનું છે અને તમારી પહેલાં તો તમારી પુસ્તકમાં આ પ્રશ્ન પૂરવાનો છે પેન્સિલ વડે. ત્યારબાદ જ તમારી નોટબુકમાં, એટલે પહેલાં જે બે ઉદાહરણ આપ્યા છે એ મેં લખાવ્યા છે, ત્રીજું અને ચોથું આપણે પછી લઈશું. પરંતુ જે લખાઈએ એ તમારે કમ્પ્લીટ લખવાનું છે. ભલે આપણે એકી માર્ગનું એકી સાથે નહીં લખાઈએ, પણ ધીરે ધીરે લખાઈશું તો તમે નોટબુક પણ લખી શકશો. એટલે આ બે જે વાક્યો છે એ તમારે લખવાના છે. એક ઉદાહરણ આપેલું છે કે ચાર અક્ષરનું એક નામ, તો એમાં ચારેચર જે ખાના છે એ ખાલી રાખેલા છે તો ખાલી જ રહેશે. નામના છેલ્લા બે અક્ષરો છે તો ર. આ ખાસ સૂચના તમારે ધ્યાન રાખવાની છે કે છેલ્લા નામના છેલ્લા બે અક્ષરો કયા છે તો ર. આ કોયડા જેવું છે, જેમ કોયડાનો આપણે ઉકેલ મેળવીએ છીએ એવી રીતે આ પ્રશ્નનો ઉત્તર છે. ત્રીજો અને પહેલા અક્ષરથી બને છે ત ક, તો ત્રીજો અક્ષર છે ત અને પહેલો જે અક્ષર છે ક, તો એનાથી શું બને છે ત ક. શું બને છે ત, તો એ કોણ હશે? તો હવે આપણે ક ત ર તો આપેલું છે, તો આપણે શોધી શકીએ કે આમાં કોઈ પક્ષીનું નામ આવે છે તો એ પક્ષીનું નામ છે કબૂતર. તો ચાર અક્ષરનું જે નામ છે તો એમાં આપણે કબૂતર આપણે લખી શકીએ. તો એનું વાક્ય બન્યું છે કે કબૂતરને ચણતા જોવાની મજા પડે. આ ઉદાહરણ તમારે લખવાનું છે, કબૂતરને જોવાની મજા પડે. તો આ ઉદાહરણ પણ તમારે લખવાનું છે, તો તમારે નોટબુકમાં લખાઈ જાય. પછી જે એના પછીનું છે એ બે વાક્ય આપણે જોઈએ કે કોણ છે તે શોધો અને તેના વિશે એક વાક્ય લખો. ચાર અક્ષરનું એક નામ, એટલે આપણે ખાના ખાલી રાખ્યા છે. નામના પહેલા બે અક્ષરો છે કરો, તો કયા શબ્દો છે? કરો. પહેલા બે શબ્દો છે કરો. પહેલા અને છેલ્લા અક્ષરથી પહેલો અને છેલ્લો અક્ષર, એનાથી શું બને છે? કયો. કયો, કરો તો છે, આપણે કરો તો આપેલું છે, પણ પહેલો અને છેલ્લો જે અક્ષર છે એનાથી કયો શબ્દ બને છે? કયો. પછી શું કીધું છે? ત્રીજો અક્ષર તમે ધારશો તો કરોયો. કરોયો તો લખેલું છે, તો મળશે આઠ પગ વાળા જંતુનું નામ. તો આઠ પગ વાળું જંતુ કયું? તો એમાં આવશે કરોડિયો. કરોડિયો તો શું લખીશું? કરોયો તો આપેલો જ છે, પણ શું કીધું છે? તો મળશે આઠ પગ વાળા જંતુનું નામ, તો કરોડિયો. એનું વાક્ય બનશે, કરોડિયો ઘરમાં સુંદર ઝાડ બનાવે છે. કરોડિયો ઘરમાં સુંદર ઝાડ બનાવે છે. તમારે બાળ મિત્રો તમારે નોટબુકમાં લખવાનું છે, એટલે તમને ખબર પડે અને ગૃહ કાર્ય પણ થઈ જાય. હવે આપણે બે બે વાક્ય લઈશું, આજે પહેલું અને બીજું, કાલે ત્રીજું અને ચોથું લઈશું. બીજું વાક્ય છે ચાર અક્ષરનું એક નામ. શું કીધું છે? ચાર અક્ષરનું એક નામ. તેના ત્રીજા બીજા અને પહેલા અક્ષરથી બને ચ ર ક. કયો શબ્દ બને છે? ત્રીજો બીજો અને પહેલો, એનાથી કયો શબ્દ બને છે? ચ ર ક. એનાથી ત્રીજો બીજો અને પહેલા અક્ષરથી બને છે ચ ર ક. ચોથા અને પહેલા અક્ષરથી, એટલે ચોથો અને પહેલા અક્ષરથી ક ર તો છે, ક ચોથો અને પહેલા અક્ષરથી બને છે લોક. લોક કયો શબ્દ બને છે? લોક શબ્દ બને છે. તો એ કોણ હશે? તો ક ર. લો તો આપેલું છે, કર ચ. પછી ચોથો અને પહેલા અક્ષર બને છે લો. તો હવે તમને
તમને ખબર પડી જુઓ તો ક શબ્દ બને છે, તો એ કોણ હશે? તો કરચલો. કરચલો શું? ક શબ્દ બને છે કરચલો. આઠ ભગવા આ ચોથા ને પહેલા અક્ષરથી લોક બને છે તો એ કોણ હશે? તો કરચલો. તો એ કોણ હશે? કરચલો. તો કરચલા સાગરમાં જોવા મળે છે, તો સમુદ્રમાં જોવા મળે છે એનું વાક્ય કયું બનશે? કરચલા સાગરમાં જોવા મળે છે અથવા તો સમુદ્રમાં જોવા મળે છે. કરચલા સાગરમાં જોવા મળે છે અથવા તો સમુદ્રમાં જોવા મળે છે. હવે ત્રીજું અને ચોથું આપણે કાલે લખીશું અને તેજલનું ઘર મેઘનું ઘર એના વિશે આપણે તફાવત કાલે સમજીશું. તો બાળ મિત્રો, જે હું ગુજરાતી હોય કે હિન્દી આ જે નોટબુકમાં લખાવું તે આપણે ફરીથી આપણે જોઈશું. પહેલું અને બીજું ચાર અક્ષરનું એ નામ, નામના પહેલા બે અક્ષરો છે કરો, પહેલા અને છેલ્લા અક્ષરથી બને કયો, ત્રીજો અક્ષર તમે ધારશો તો મળશે આઠ પગવાળા જંતુનું નામ, તો કરોળીઓ. વાક્ય: કરોળીઓ ઘરમાં સુંદર ઝાડ બનાવે છે. હવે બીજું વાક્ય છે ચાર અક્ષરનું નામ, તેના ત્રીજા બીજા અને પહેલા અક્ષરથી બને છે ચરક, ત્રીજો બીજો અને પહેલા અક્ષરથી કયો બને છે? ચરક શબ્દ બને છે, ચોથા અને પહેલા અક્ષરથી બને છે લોક, લોક ચોથો અને પહેલો એનાથી બને છે લોક, પેલા ખાલી રાખવાનું. તો એ કોણ હશે? તો કરચલો. કરચલો તો કરચલા સાગરમાં જોવા મળે છે. આ બે ઉદાહરણ આપણે લખવાના છે તો તમારે નોટબુકમાં તમારે શાંતિથી આ સારા અક્ષરે એ લખવાનું છે, પછી બે વાક્યો પછી જોઈશું.